આ આકૃતિઓ સંમિત છે કારણ કે આ દરેક આકૃતિમાં કોઈ એક લીટી એવી દોરી શકાય છે કે એ લીટીની બંને બાજુની આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી આવે જુઓ આ આકૃતિઓમાં એવી કોઈ લીટી દોરી શકાય છે ના માટે આ આકૃતિઓ સંમિત નથી જે લીટીની બંને બાજુના આકારો એકબીજા પર બંધ બેસતા હોય એ લીટીને સમમિતિની રેખા કે સમમિતિ અક્ષ કહેવાય છે આ બધી જ આકૃતિઓમાં એ લીટી આપણે દર્શાવેલ છે પણ આ ચિત્રોમાં સમિતિ અક્ષ નથી કારણ કે એને બંને તરફની આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી નથી શું સંમિત આકૃતિઓ આપણે બનાવી શકીએ હા ચાલો બનાવીએ આ માટે આપણને પીંછી કાતર શાહી કે રંગ અને પાતળો દોરો જોઈશે રંગ કે શાહીમાંથી પાતળો દોરો પસાર કરો અને દોરી રંગીન બનાવો આ રંગીન દોરીને કાગળ ઉપર મૂકીને કાગળની વાળો હવે આ ગળીમાંથી દોરો ખેંચી લો આમ કરવાથી ભીનો દોરો અંદર એક છાપ મૂકશે હવે કાગળની ગળી ખોલીને જોઈએ શું સળની બંને તરફની આકૃતિઓ એકબીજા પર બંધ બેસે છે હા એટલે આ સંમિત આકૃતિ છે આ રીતે જ બનાવેલી વિવિધ સંમિત આકૃતિઓ હવે આપણે જોઈએ એ દરેકમાં સળની બંને તરફની આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી આવે છે એટલે આ આકૃતિઓ સંમિત છે સમિત આકૃતિઓ માત્ર રંગ વડે પણ બનાવી શકાય આ માટે ઘડી વાળેલા કાગળના સળની એક તરફ રંગ વડે આકૃતિ બનાવીને ફરી કાગળની વાળીને ખોલીએ ત્યારે સળની બંને તરફની આકૃતિઓ સંમિત બને છે